नमस्कार दर्शक मित्रों, आप निहाल रिया छो साई ग्रुप मीडिया हाउस द्वारा संचालित नवसारी लाइव और झटपट न्यूज। आ एक विशेष अहेवाल है वलसाड़ो। अमरा प्रतिनिधि मोन्टूभाई द्वारा अमने आ अहेवाल सांपड़ो। वलसाड़ शहर और हाईवे ने जोड़ता कुंडी रेलवे फाटक पास वरसादी पानी निकाल की व्यवस्था मेट नाखला गलनाड़ा की हाइट नीचे करने कामगिरी हाथ धराशे। वलसाड़ शहर और हाईवे ने जोड़ता कुंडी रेलवे फाटक और आजूबाजू में वरसादी पानी भराव न थाय रेलवे विभाग द्वारा गन्नाड़ू नाखवामां आव्युं हतुं। गन्नाड़ू ऊँचू होवाथी तेनुं समारकाम करी कुंडी फाटक उपर 15-18 जून दरमियान रिपेरिंग कामगीरी हाथ धरवामां आवी होवाथी हवे फाटक बंद रहेशे, जेथी करी अवर जवर करवावाळा वाहन चालकोने 15 किलोमीटरनो वधु फेरो पड़शे। वलसाड़ शहर अने हाईवेने जोड़ता कुंडी रेलवे फाटकनी आजूबाजूना विस्तारमां वरसादी पाणीनो भराव न थाय अने वरसादी पाणी योग्य रीते निकाल थाय ते माटे रेलवे द्वारा एक नाळू नाखवामां आव्युं हतुं। हालमां रेलवे कॉरिडोरनी चाली रहेली कामगीरी दरमियान रेलवे वरसादी पाणीना निकालनी लाइनना समारकाम માં ઊંચી થઈ ગઈ હતી અને વરસાદી માહોલ શરૂ થતાં તે પૂર્વ બાજુના વિસ્તારમાંથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા ન ઉદ્ભવે તે માટે સમયસર વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવા માટે વરસાદી પાણીના નિકાલનું નાળું નીચું કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે 15 જૂનથી 18 જૂન સુધી રેલવે ફાટક બંધ રહેશે, જેની વાહન ચાલકોએ નોંધ લેવી જરૂરી છે અને એમને હાલાકીનો ભોગ બનવો પડશે। નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે। તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો। નેશનલ હાઈવે નંબર 48 સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી, અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો। સાથે જ બીજી વલસાડની વાત કરીએ તો વલસાડ રેલવે સ્ટેશને મૈસૂર અજમેર એક્સપ્રેસ ટ્રેનમાંથી પ્લેટફોર્મ ઉપર ચા લેવા ઉતરેલી વૃદ્ધા ટ્રેન નીચે આવી જતાં વૃદ્ધાનું મોત થયું। સ્ટોલ ઉપર ચા લઈને ચાલુ ટ્રેને કોચમાં બેસવા જતાં વૃદ્ધા પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે આવી જતાં વૃદ્ધાનું મોત નિપજ્યું છે। મૈસૂર અજમેર એક્સપ્રેસના S4 કોચમાં યાત્રા કરતી વૃદ્ધા વલસાડ રેલવે સ્ટેશન આવતા પ્લેટફોર્મ ઉપર આવેલા સ્ટોલ ઉપર ચા લેવા ગઈ હતી। પ્લેટફોર્મ ઉપર આવેલા સ્ટોલમાંથી ચા લઈ પરત ફરતા ચાલુ ટ્રેનને કોચમાં બેસવા જતાં વૃદ્ધાનો પગ સ્લીપ થતાં વૃદ્ધા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેની જગ્યામાં પટકાઈ હતી। ટ્રેનનું પૈંડું વૃદ્ધા ઉપર ફળી વળતા વૃદ્ધાને ગંભીર ઇજાઓને લીધે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું। મૈસૂર અજમેર એક્સપ્રેસ ટ્રેનના S4 કોચમાં બેંગલુરુના મુમતાઝબેન યાત્રા કરી રહ્યા હતા। રાત્રે વલસાડ રેલવે સ્ટેશન ખાતે ટ્રેન આવી પહોંચતા મુમતાઝબેન પ્લેટફોર્મ ઉપર ચા લેવા માટે ઉતર્યા હતા, પણ સ્ટોલ ઉપર સામાન ખરીદવાવાળા યાત્રીઓની ભીડભાડ હતી, જેને લઈને મુમતાઝબેન ચા લઈને ટ્રેન તરફ આવ્યા। તે દરમિયાન ટ્રેન ચાલુ થઈ ગઈ હતી અને ચાલુ ટ્રેને ચડવા જતાં તેઓનો પગ લપસ્યો હતો અને એઓ પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચેની જગ્યાની અંદર ફસાઈ ગયા હતા, જ્યાં પૈંડું એમની ઉપર ફરી વળતા એમનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું। 108ની મદદ પણ લેવામાં આવી હતી અને GRPની ટીમ તથા GRPએ લાશનો કબજો લઈ PMની કાર્યવાહી આગળ હાથ ધરી છે, અને સાથે GRPની ટીમે વૃદ્ધાના પરિવારના સભ્યોને ઘટનાની જાણ પણ કરી છે। આ પણ અહેવાલ અમને વલસાડથી અમારા પ્રતિનિધિ દ્વારા પ્રાપ્ત થયો છે। નવસારીનો સૌથી મોટા વાસણનો શોરૂમ 24 કેરેટ સ્ટીલ લાવી રહ્યો છે તમારા માટે આકર્ષક ઓફર। ₹2000ની ખરીદી કરો અને મેળવી લો લકી ડ્રોની કૂપન, જેમાં સોના સહિત 200 જેટલી ગિફ્ટ ઉપલબ્ધ છે। સાથે સાથે આ શોરૂમમાં હપ્તેથી ખરીદી કરવાની પણ સુવિધા છે। ફિક્સ ભાવની આ દુકાનમાં ડિસ્કાઉન્ટ તો છે, વળી હોમ ડિલિવરી પણ કરાય છે। તો રાસાની જુઓ છો નવસારીના સૌથી મોટા શોરૂમ કે જ્યાં વ્યાજબી ભાવ, ગુણવત્તાની ખાતરી અને ઘરવખરીની બધી જ વસ્તુઓ ઉપલબ્ધ હોય તો બીજે શું કામ જવું। ત્યારે આ શોરૂમની મુલાકાત માટે મધુમતી જૈન દેરાસરની નજીક પટવાસેરી મોટા બજાર નવસારી, અને વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર સાથે। વલસાડ જિલ્લાની 47 ગ્રામ પંચાયતોને ડોર ટુ ડોર ધન કચરાના કલેક્શન માટે વાહનો ફાળવવામાં આવ્યા। વલસાડના સ્વામિનારાયણ મંદિર ખાતે કેન્દ્ર સરકારની 8 ઉપલબ્ધિઓ ગરીબ કલ્યાણ અને સેવા સુશાસન અંતર્ગત કેન્દ્ર સરકારની ફ્લેગશિપ યોજના અન્વયે કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં મંત્રી દ્વારા
केंद्र सरकारनी फ्लेगशिप योजना लाभार्थीओने लाभो एनायत करवामां आव्या हता। केंद्र सरकार द्वारा करवामां आवेला विकासना कामों अंगे लोकोने माहितगार करवामां आव्या हता। नाणा ऊर्जा अने पेट्रोकेमिकल्स मंत्री कनुभाई देसाईना अध्यक्ष स्थाने वलसाड जिल्लाना वलसाड तालुकाना स्वामीनारायण मंदिर तिथलना पटांगणमां केन्द्र सरकारनी 8 उपलब्धिओ गरीब कल्याण अने सेवा सुशासन अंतर्गत केन्द्र सरकारनी फ्लेगशिप योजना अन्वये कार्यक्रम योजायो हतो। आ कार्यक्रममां मंत्री द्वारा अनेक सरकारनी फ्लेगशिप योजनाओना लाभार्थीओने लाभो एनायत करवामां आव्या हता। तेमज मंत्री कनुभाई देसाईए वलसाडनी 47 ग्राम पंचायतो माटे 15 नाणा पंचनी जिल्ला अने तालुका कक्षानी ग्रांटमांथी रुपया 2.78 करोड़नी किंमतनी डोर टू डोर वेस्ट कलेक्शन गाड़ियों ने लीली झंडी आपी प्रस्थान करावी हती। ई व्हीकल अने छोटा हाथी टेम्पो वलसाड जिल्लाना 47 ग्राम पंचायतों में डोर टू डोर वेस्ट कलेक्शन गाड़ियों तरीके कार्यरत रहेशे। आ साथे ज मंत्री कनुभाई देसाई द्वारा जिल्लाना 3 ग्राम सखी संघों ने कुल 21 लाख अने 5 स्व सहाय जूथों ने रुपया 1.5 लाखना चेकोनु वितरण पण करवामां आव्युं हतुं। साथे केन्द्र सरकारनी विविध योजनाओना लाभो लेवा अनुरोध करवामां आव्यो हतो। आ कार्यक्रममां विविध योजनाओ लाभार्थीओने चेक अने सहाय वितरण करवामां आव्या हता। वलसाड जिल्लाना 47 गामोमां धन कचरा कलेक्शन करवा माटे वाहनोनी फाळवणी करवामां आवी हती। जिल्लाना 47 गामोमां छोटा हाथीथी अने ई व्हीकलना माध्यमथी डोर टू डोर कचरानुं कलेक्शन गामने कचरामुक्त करवानो प्रयास हाथ धरवामां आव्यो छे। આપ વિશે કનુભાઈ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે એમને સાંભળીએ। આપણા ગુજરાતનો ગૌરવ અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈની સરકારે જ્યારે સુશાસનના 8 વર્ષ પૂર્ણ કર્યા ત્યારે એ સમય દરમિયાન જે કંઈ પણ લોક સુવિધાના કામો થયા એની લોકોને જાણકારી મળે અને લાભાર્થીઓને એના લાભો મળે એ અંગેનો એક કાર્યક્રમ આજે વલસાડ ખાતે રાખવામાં આવ્યો। એમાં બધા ચૂંટાયેલા પદાધિકારીઓ, વહીવટીતંત્ર અને લાભાર્થીઓ સાથે એક સુંદર કાર્યક્રમનું આયોજન થયું। કેન્દ્ર સરકારની જે યોજનાઓ, કિસાન સન્માન નિધિ હોય, આયુષ્યમાન ભારત હોય, જનધન યોજના હોય, આ દરેક યોજનાઓની લાભાર્થીઓને માહિતી આપવામાં આવી। મુદ્રા બેંકના અનેક લાભાર્થીઓ જોવા મળ્યા। સ્વચ્છ ભારત અભિયાનના શૌચાલયના પણ અનેક લોકોને જે લાભો મળ્યા છે એમણે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યા। આવી લોક ઉપયોગી જે બધી યોજનાઓ નરેન્દ્રભાઈની સરકારે રજૂ કરી છે અને એને આશીર્વાદ આપીને એ લોકો નરેન્દ્રભાઈ વધુ વધુ આગળ વધે એવા આશીર્વાદ પણ આપ્યા। અમેરિકામાં 33% મોંઘવારી વધી છે, જ્યારે આપણા ભારતમાં મોંઘવારીનો દર આ યુક્રેન યુદ્ધ, કોરોના કાળ દરમિયાન પણ જે રીતે આપણા દેશની આર્થિક વિકાસ થઈ રહ્યો છે એનો સંપૂર્ણ યશ નરેન્દ્રભાઈની સરકારને જ આપવો છે। પેટ્રોલ ડીઝલ માટે અફવાઓ ફેલાઈ રહી છે, લોકો લાંબી લાંબી કતારો લગાવી રહ્યા, શું કેવું છે આપણો અભાવ પાક? અફવાનો માહોલ છે, અફવાનો માહોલ છે અને સાથે સાથે આ બધી વસ્તુઓ માટે સરકાર બરાબર પ્લાનિંગ કરી રહી છે અને જે રીતે વીજળી માટેની પણ કટોકટી હતી તે સમયે પણ આપણે ગુજરાતે એક પણ દિવસ લોડ શેડિંગ કર્યું નથી, તે રીતે પેટ્રોલ ડીઝલ માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે। દક્ષિણ ગુજરાતમાં બધે વીજળી મળે છે, કોઈ જગ્યાએ વીજળી નથી એવો કોઈ પ્રસંગ નથી। એ તો આપણે 1.5 કલાક વીજળી જાય એટલે આપણે તરત જ અપસેટ થઈએ એવું નહીં, પહેલાં દિવસોના દિવસો વીજળી નહીં આવતી હતી, હવે વીજળી બરાબર આવે છે। આભાર। સમગ્ર ગુજરાતમાં જે રીતે વિકાસના કામો થયા છે, રોડ અને બિલ્ડિંગના કામો થયા છે અને જે પુલો માટેના કામો થવાના છે, બાકી હશે એ બધા મંજૂર કરવામાં આવશે, એમાં કોઈ શંકા નથી। એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ।
નારગોલ માછીવાડ વિસ્તારમાં સ્થાનિકો દ્વારા ભરતી સમયે પાણી ગામમાં ન પ્રવેશે તે માટે પ્રોટેક્શન વોલ બનાવી હતી. હંગામી ધોરણે બનાવેલ પ્રોટેક્શન વોલનું ધોવાણ દરિયાના મોજામાં નામશેષ બનતા લોકો ચિંતિત બન્યા હતા. કાંઠા ઉમરગામ તાલુકાના કાંઠા વિસ્તારમાં પૂનમ અને અમાસના સમય ભરતીને કારણે દરિયાના પાણી ગામમાં પ્રવેશ્યા હતા. નારગોલના સ્થાનિક ગ્રામજનો દ્વારા ટૂંક સમય અગાઉ શ્રમદાન કરી પ્રોટેક્શન વોલનું નિર્માણ કર્યું હતું, જેનું આજે પૂનમની ભરતીમાં ધોવાણ થઈ ગયું હતું, જેને લઈ ગ્રામજનોમાં ચિંતા જોવા મળી છે. સામે ચોમાસો ગાંડોતુર બનેલા દરિયાએ સ્થાનિક ગ્રામજનોની મહેનત ઉપર પાણી ફેરવી દીધું હતું, ત્યારે સામે ચોમાસે ઉમરગામ તાલુકાના કાંઠા વિસ્તારના લોકોના જીવ પર જોખમ તોળાઈ રહ્યું છે. તો આ તમામ અહેવાલો અમારા પ્રતિનિધિ મોન્ટુભાઈ દ્વારા અમને પ્રાપ્ત થયા છે. તો આ જ પ્રમાણે અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ.